भरूच नगरपालिका खाते सामान्य सभा मळी हती। सामान्य सभा में विविध मुद्दे सत्ता पक्ष अने विपक्ष वच्चे चकमक सर्जाई हती। जो कि सभा में महत्वना मुद्दे एजेंडा उपर चर्चा करवामां आवी हती। भरूच नगरपालिकाना सभाखंड खाते आज रोज वर्ष 2023 नी प्रथम सामान्य सभा मळी हती। सभानी शुरुआत थी ज सत्ता पक्ष अने विपक्ष वच्चे शहर नी स्ट्रीट लाइट बंद थवा मुद्दे सहितना अन्य मुद्दाओं ने लई चकमक सर्जाई हती। पालिका प्रमुख अने मुख्य अधिकारी नी अध्यक्षता में मळेली सामान्य सभा में मोटा भागना नगर सेवको उपस्थित रह्या हता। सामान्य सभा में मुकवामां आवेला एजेंडा में कुल 34 जेटला कामों ने निकाल करवा माटे मुकवामां आव्या हता। सभानी शुरुआत में गत सामान्य सभानी मिनिट्स मंजूर करवाथी लई एकाउंट शाखाना 3 कामों, फायर एंड मोटर गेरेजना 5 कामों, कॉम्प्यूटर शाखाना 2 कामों, महकम शाखाना 4 कामों, सिटी इजनेर शाखाने लगता 6 महत्वपूर्ण कामों, जेमा सेंट जेवियर्स स्कूल थी मोहम्मदपुरा सर्कल सुधी तथा मोहम्मदपुरा सर्कल थी बंबाखाना दहेज तरफ जता फ्लायओवर ब्रिजना काम में जमीनों मिलकतों समझूती करार थी संपादन करावा जेवी बाबत पर पण सभा में महत्वनी चर्चाओ कराई हती। साथे साथे सामान्य सभा में स्टोर शाखाना 4, वॉटर वर्कर्स शाखाना 6 अने तेमज अंडरग्राउंड ड्रेनेजना काम ने लगता मुद्दे चर्चा करवामां आवी हती। आम आज रोज मळेली भरूच नगरपालिकानी सामान्य सभा में सत्ता पक्ष अने विपक्षना सभ्यो वच्चे विविध विकासना कार्यो मुद्दे चर्चाओ जामी हती। तो विपक्षना सभ्योए पालिकानु शासन वर्तमान समयमां तमाम बाबते निष्फळ साबित थयुं होवानो आक्षेप कर्या हता। 2023 ના રોજ ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 34 એજન્ડા પર સર્વાનુમતે મંજૂરી આપવામાં આવેલી છે। આવનાર સમયમાં ભરૂચ નગરપાલિકા દ્વારા વિકાસના કામોની બધી જ જે બાકી રહી ગયેલા છે એના પર મહોર લગાવવામાં આવેલી છે। આપણે જે સેન્ટ ઝેવિયર્સથી મોહમ્મદપુરાનો જે બ્રિજ છે એનું આગવું આયોજન નગરપાલિકા દ્વારા કઈ રીતે થશે એની ચર્ચા કરવામાં આવી છે। રંગ ઉપરને અદ્યતન અને એનું નવીનીકરણ કઈ રીતે કરી શકાય એના પર ચર્ચા વિચારણા કરવામાં આવી છે। ભવિષ્યમાં ભૂગર્ભ ગટરના કનેક્શનો જે આપવાના બાકી છે એ કઈ રીતે મિસિંગ લાઇનનું અંદર આયોજન કરવામાં આવે એનું આયોજન કરવામાં આવ્યું છે। સર્વાનુમતે આ બોર્ડને મંજૂરી આપવામાં આવેલી છે અને બોર્ડ અત્યારે સમાપ્ત થયું છે। આજરોજ ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા શહેરના પ્રાણ પ્રશ્નને લઈને ચર્ચા કરવામાં આવી હતી, જેમાં જે છેલ્લા ઘણા દિવસથી લાઇટનો જે પ્રશ્ન હતો, સ્ટ્રીટ લાઇટ જે કાપવામાં આવેલી હતી જીબી દ્વારા, તો ખુલાસો માંગેલો હતો શાસક પક્ષનો કે કેટલી એમાઉન્ટ નગરપાલિકાની જીબી ખાતે ભરવાની બાકી છે। તેમણે સ્વીકાર્યું કે 1.5 કરોડ રૂપિયાની આસપાસની કંઈ સ્ટ્રીટ લાઇટનું બિલ, એની સાથે સાથે જે પાણીની નું મીટર છે લાઇટનું એનું પણ બિલ અંદાજે 4 કરોડ રૂપિયા જેટલું, એટલે 6 કરોડની આસપાસનું બિલ જીબી ખાતે ભરવાનું બાકી હતું। અને વિપક્ષે જે રીતે મુદ્દો ઉઠાવ્યો હતો અને તાત્કાલિક નગરપાલિકાને 30 લાખ રૂપિયા ભરીને જીબી દ્વારા લાઇટ ચાલુ કરવામાં આવી હતી, એ માટે પણ એ ચર્ચા કરવામાં આવી હતી। એની સાથે સાથે જે મહત્ત્વના મુદ્દા હતા કે ભરૂચ શહેરના અંદર જે ઢાલથી લઈને મોહમ્મદપુરા બંબાખાનાનો જે ફ્લાયઓવર બનવાનો છે એના અંદર જે ડાયવર્ઝનનો મુખ્ય પ્રશ્ન આવશે કે જ્યારે બ્રિજનું કામ ચાલુ થવાનું હોય તો ડાયવર્ઝન કઈ કઈ જગ્યાએથી આપણે આપવાનું છે, અને એ ડાયવર્ઝનને લઈને અને જે મુખ્ય રસ્તાઓ છે મુખ્ય રસ્તાને રિપેરિંગ કરવા માટેની નગરપાલિકાની આજની સામાન્ય સભામાં ચર્ચા થઈ છે।